गुड मॉर्निंग। गया लेक्चर में धनिया पान चोपड़ी में पेज नंबर 78 तो अपना देश की अंदर घऊ उत्पादन क्या थे के प्रमाण में थे घऊ सौ क्या उगे बराबर घऊ कई ऋतु में केवी रीते उगे ये दरेक वस्तु आप चर्चा करवानी बराबर है। एट्ले कि आप जे चेप्टर में हमें टॉपिक है घऊ विषे तो घऊ डांगर पछी पहलो डांगर अने पछी घऊ ए आपणा देशनो बीजो महत्वनो धान्य पाक छे। એટલે પહેલો ડાંગર અને બીજો ઘઉં ભારતની એક તૃતીયાંશ જમીન ઉપર એક તૃતીયાંશ ખેત ભૂમિમાં એટલે કોઈ ત્રીજા ભાગની જમીનમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે। બીજા ત્રીજા ભાગની 33% જમીન છે આ એક તૃતીયાંશ જમીનમાં ઘઉંની ખેતી કરવામાં આવે છે। તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગનો વિસ્તાર ઉત્તર પશ્ચિમ એટલે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ આ બધા રાજ્યો છે ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે ઘઉં। એ સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે। ઘઉં એ કેવો પાક છે? રવિ પાક। રવિ પાક કોને કહેવાય? શિયાળામાં જે પાકનું ઉત્પાદન થાય તેને શું કહેવાય? રવિ પાક। બરાબર ઘઉંના પાકમાં ફળદ્રુપ કે ગોરાળ જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે। સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા પાકમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે। જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈ દ્વારા સિંચાઈની સુવિધાની મદદથી ઘઉંનો પાક ઉગાડવામાં આવે છે। સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનો પાક ઉગાડવામાં આવે છે। 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી। જ્યાં 100 સેમી કરતાં વધુ વરસાદ પડે ત્યાં ઘઉં ના થાય। બરાબર છે। ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે। આપણે જાણીએ છીએ કે આજે આપણા દેશની અંદર યંત્રોનો ઉપયોગ વધતો ગયો છે અને યંત્રોનો ઉપયોગ વધતા હવે જે માણસો છે એની જરૂર ઓછી પડે છે। હરિયાણી ક્રાંતિમાં ઘઉં ઉત્પાદન લગભગ બમણું થયું છે। આપણા દેશમાં 1965માં જે હરિયાણી ક્રાંતિ આવી ત્યાર પછી કૃષિમાં જે ઘઉં છે એનું ઉત્પાદન બમણું થયું છે। હરિયાણી ક્રાંતિ પછી ઉત્પાદન આનું બમણું થયું છે। ઘઉંની ખેતી પંજાબ હરિયાણા તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે। બરાબર છે। ભારતમાં એનું ઉત્પાદન બમણું થયું છે। ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કે પંજાબ હરિયાણા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે। દેશના કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યનો હોય છે। 2/3 ભાગ આ રાજ્યો દેશમાં જે થાય તો 2/3 ઉત્પાદન આ રાજ્યનો હિસ્સો ધરાવે છે। આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે છે। પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈની સુવિધા સારી છે અને સિંચાઈની સુવિધા સારી હોવાથી ઘઉંનું ઉત્પાદન પણ વધારે થાય છે।
બરાબર પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે પંજાબની અંદર નહેરોનું એટલું મોટું સ્ટ્રક્ચર છે અને નહેરો એટલી બધી હોવાથી ત્યાં ઘઉંનું ઉત્પાદન પણ વધારે થાય છે બરાબર પંજાબમાં નહેરોનો વિકાસ થયો હોવાથી પાણી જોઈ એટલું મળી રહે છે અને પાણી મળતું રહેતું હોવાથી ઘઉંનું ઉત્પાદન પણ વધારે થાય છે બરાબર છે એટલે પંજાબમાં નહેરોનો વિકાસ થયો હોવાથી ઘઉંનું ઉત્પાદન પણ વધારે થાય છે આગળ એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે જો પંજાબ છે પંજાબમાં પાણીની સુવિધાઓ સારી છે સિંચાઈની સુવિધાઓ સારી છે નહેરોનો વિકાસ થયો છે એના લીધે પંજાબમાં ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થાય છે અને ઘઉંનું પુષ્કળ ઉત્પાદન થતું હોવાથી પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ વગેરે રાજ્યોમાં ઘઉંનું વાવેતર થાય છે ગુજરાતના બાલ વિસ્તારમાં બાલિયા બાલ પ્રદેશ જે છે જેના બાલિયા ખૂબ જ પ્રસિદ્ધ છે દાણો ખૂબ જ આનો મોટો તો બાલ વિસ્તારના બાલિયા પણ છે આ ઉપરાંત મહેસાણા રાજકોટ જૂનાગઢ ખેડામાં ઘઉં થાય છે રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે ઘઉંના લોટમાંથી રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાઉં પૂરી કેક બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે બધા પ્રકારના અનાજ કરતાં ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે હોય આથી જ ઘઉંના અનાજનો રાજા ગણાય જો બધા જ પ્રકારના અનાજ કરતાં સૌથી વધુ પૌષ્ટિક તત્વો જે છે એ ઘઉંમાં હોય છે અને એટલા માટે ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે બરાબર ઘઉંને ખાસ યાદ રાખજો આમાં કેટલા બધા અગત્યના પ્રશ્નો છે બરાબર છે પંજાબ ઘઉંનો કોઠાર છે ઘઉંને અનાજનો રાજા શા માટે કહે બરાબર છે અને ગુજરાતના બાલ વિસ્તારના બાલિયા ઘઉં પણ પ્રસિદ્ધ છે અને ઘઉંમાંથી શું શું બને છે બરાબર હવે જુવાર બાજરી અને મકાઈ તો જો પહેલું ડાંકર પછી ઘઉં પછી આવશે હવે જુવાર તો ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં સૂકા અને ઓછા વરસાદ વાળા વિસ્તારમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે જુવાર ખરીફ અને રવિ પાક છે તો જુવાર ખરીફ અને રવિ પાક ચોમાસામાં પણ ઉગે અને શિયાળામાં પણ ઉગે છે બરાબર છે 25-30 સેલ્સિયસ તાપમાન 50 સેમી જેટલો વરસાદ કાળી અને કોરાણ જમીન અનુકૂળ ગણાય છે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પન્ન થાય ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર તાપી જિલ્લામાં
થાય જાય, ખાસ યાદ રાખજો સુરત અને તાપી. થાય છે જુવાર લીલા પશુ ચારા તરીકે વિશેષનો થાય છે. લીલા પશુ આજે પશુઓ છે એને જે પેલું આપણે જેને ઘાસ કહીએ ખવડાવીએ એમાં જુવાર વધુ વપરાય છે. જુવાર પશુ ચારા તરીકે લીલા પશુ ચારા તરીકે વધુ વપરાય છે. પછી જુવાર પછી બાજરી બરાબર છે. સામાન્ય રીતે આ જે લોકો મહેનતનું કામ કરતા હોય એ લોકો મકાઈ અને બાજરીના રોટલાનો ઉપયોગ કરે છે. બાજરી એ શ્રમજીવીઓનું ધ્યાન ધાન્ય શ્રમજીવીઓ જે મહેનતુ લોકો છે જે મહેનત કરે છે એ લોકોને વધારે એનર્જીની જરૂર પડે ને એના માટે એ લોકો આ બાજરીના ને એના રોટલાનું ખાય છે. તો જો બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. 25-30 સેલ્સિયસ તાપમાન 40-50 સેમી વરસાદ હલકી રહેતા જમીનમાં એ સારી રીતે ઉગે છે. રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત યુપી અને મહારાષ્ટ્ર એના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો ત્યારબાદ મકાઈ તો મકાઈની વાત કરીએ બરાબર છે. અમેરિકન મકાઈ જે આપણે લોકો બહુ પ્રસિદ્ધ છે. મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ચોમાસામાંનું સૌથી વધુ વાવેતર છે. હવે તો 12 મહિના ઉત્પાદન થાય છે પણ મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય. વિશ્વની અંદર પણ પહેલું ડાંગર અને ઘઉં અને ત્યારબાદ મકાઈ આખા વિશ્વની અંદર મકાઈનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. એટલે ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે. વિશ્વમાં ડાંગર અને ઘઉં પછી બરાબર મકાઈ એ ડુંગરાળ વિસ્તારનો પાક છે. ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક પણ છે જે ડુંગરાળ વિસ્તારમાં પર્વતીય વિસ્તારોમાં રહેતા એ લોકોનો મુખ્ય ખોરાક પણ મકાઈના રોટલા અન્નનો ઉપયોગ કરે છે બરાબર. અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ તેલ પ્રોટીન બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી જો સ્ટાર્ચ તેલ પ્રોટીન અને બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ પાણીના નિતારવાળી જમીન પાણીના નિતારવાળી એટલે કે સતત પાણી ત્યાં ભરાઈ રહેવું જોઈએ અને એવી જમીન માફક આવે છે. 50-100 સેમી વરસાદ 21-27 સેલ્સિયસ તાપમાન અનુકૂળ આવે છે. પશુ આહાર ધાણી અને મકાઈનું તેલનો ઉપયોગ વધે. આજના સમયમાં પશુઓના આહાર તરીકે પછી ઘાણી આપણે જેને કહેવાય પોપકોર્ન એટલે ઘાણી તરીકે અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. રાજસ્થાન યુપી બિહાર એમપી પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વધુ વાવેતર થાય છે. પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને અરવલ્લીમાં બરાબર છે. હવે મકાઈ પછી કઠોળ. હવે યાદ રાખો કઠોળ જે છે આપણે બધા જાણીએ છીએ કે જે શાકાહારી લોકો છે
એ લોકો માટે પ્રોટીનનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત હોય તો એ કઠોળ છે. શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત એ શું છે? કઠોળ છે. બરાબર છે, કારણ કે કઠોળની અંદર પ્રોટીનની માત્રા ખૂબ જ વધારે હોય છે. તો જુઓ, શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. જો પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત કયો છે શાકાહારી લોકો માટે, તો યાદ રાખો કઠોળ. બરાબર છે, કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ પાક ગણાય છે. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે. તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે, કારણ કે ચોમાસામાં ઉગે છે. ચણા, વટાણા અને મસૂર એ રવિ પાક છે, શિયાળામાં ઉગે છે. વધુ વરસાદ વાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં આપણા દેશની અંદર વધુ વરસાદ વાળા રાજ્યો છે, આખા દેશની અંદર દરેક રાજ્યની અંદર કઠોળનું ઉત્પાદન થાય છે અને વાવેતર થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં તુવેરનું વડોદરા જિલ્લામાં તુવેર, બરાબર છે, તુવેરનું ક્યાં થાય છે ઉત્પાદન વધુ? વડોદરા જિલ્લામાં. મગમઠ કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં, કારણ કે અને પાણીની જરૂર ઓછી પડે અને પાણીની જરૂર ઓછી પડે એટલે જે જગ્યાએ વરસાદનું પ્રમાણ ઓછું હોય એવી જગ્યાએ ઉગાડવામાં આવે છે. બરાબર, કઠોળના પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કઠોળ છે એ જમીનને નાઇટ્રોજન આપે છે, એટલે કે તમે જમીનની અંદર પોષક તત્વો પાછા આપવા હોય જમીન, તો કઠોળનો પાક જો ઉગાડવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ વધારી શકાય. એટલે કઠોળ દ્વારા, બરાબર છે, જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાક સાથે કે ધાન્ય પાકો બાદ અનાજને બધું ઉગાડી દેવું પછી એની સાથે અથવાની પછી જમીનમાં ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરાય છે. એટલે ધાન્ય પાક ઉગાડી દઈએ પછી જો કઠોળ ઉગાડવામાં આવે આંતરપાક તરીકે, તો એનાથી ફાયદો ઘણો વધારે થાય છે અને ઉત્પાદન પણ ઘણું વધારે થાય છે અને જમીનની જે ફળદ્રુપતા છે એમાં વધારો થાય છે. હવે આપણે આજે જેટલું ભણ્યા એમાં ટૂંકનોન તરીકે તમારે ઘઉં લખવાનું છે. બરાબર, ઘઉંની અંદરથી ઘણા પ્રશ્નો બનશે. ત્યારબાદ જુવાર, પછી મકાઈ અને પછી આ કઠોળ. એટલે આ ચાર પ્રશ્નો જે છે એની ટૂંકનોન આજે દરેક વિદ્યાર્થીએ લખવાની છે અને આ તૈયાર કરવાનું છે. આપણે આવતા લેક્ચરમાં તેલી બીયા બધા જે છે, મગફળી છે, સરસો છે, તલ છે, નાળિયેર, એરંડાનો અને ચા પીણા અને કોફી જેવા બધા પીણાનો પણ આપણે આવતા લેક્ચરમાં અભ્યાસ કરીશું. બરાબર છે, અત્યારે આપણે આ ખાસ કીધું એમ કે આજે ઘઉં છે, જુવાર છે, મકાઈ અને કઠોળ, આ દરેકની ટૂંકનો લખીને તમારે તૈયારી કરવાની, કારણ કે જેટલું આપણે લખીશું એટલું આપણને વધારે આવશે. દરેક ટૂંકનો લખો. બરાબર છે, થેન્ક યુ.